विद्यानगर प्राथमिक शाला धोरण 4 विषय गणित गम्मत एम अपने जोईए प्रकरण नंबर 12 केटलो भारे अने केटलो हलकू एम अपने आगळना वीडियो में दाखला 10 नंबर सुधी जोई गया था पण फरी एक बार जोई लईए। पेज नंबर 167 दाखला नंबर 5 43 ग्राम मांथी 27 ग्राम बात करवाना छे। शुं करवानुं छे? 43 ग्राम मांथी 27 ग्राम बात करवाना छे। तो शुं लेवानुं? 10 को लेवानो, 3 मांथी 7 ना जाय तो 3 ઉપર 13 લખવાના, 3 માં 10 ઉમેરે તો 13 આવે અને 4 ની પહેલાની રકમ 3, 13 માંથી 7 જાય તો 6, 3 માંથી 2 જાય તો 1, તો કેટલા આવશે? 16 ગ્રામ જવાબ આવશે। તો લખવાનો જવાબ બરાબર 16 ગ્રામ। હવે દાખલા નંબર 6 91 ગ્રામમાંથી 67 ગ્રામ બાદ કરવાના, 91 ગ્રામમાંથી 67 ગ્રામ બાદ કરવાના, તો 1 માંથી 7 જાય ના જાય તો 1 માં 10 ઉમેરવાનો, 10 કો લેવાનો તો 11 અને 9 પહેલાની રકમ 8, 11 માંથી 7 જાય તો 4 અને 8 માંથી 6 જાય તો 2, તો કેટલા આવશે? જવાબ બરાબર 24 ગ્રામ આવશે। કેટલા? 24। તો અહીંયા તમારે લખવાનું જવાબ બરાબર 24 ગ્રામ। દાખલા નંબર 7 263 ગ્રામમાંથી 147 ગ્રામ બાદ કરવાના છે, 263 ગ્રામમાંથી 147 ગ્રામ બાદ કરવાના, 3 માંથી 7 જાય ન જાય તો 13, 10 કો લેવાનો, 3 માં 13 ઉમેર એટલે 10, 10 કો લેવાનો એટલે 13 થાય, 3 માં 10 ઉમેર એટલે 13, 13 માંથી 7 જાય તો 6, 6 પહેલાની રકમ 5, 5 માંથી 4 જાય તો 1, 2 માંથી 1 જાય તો 1, તો 116 ગ્રામ જવાબ આવે। તો લખવાનો જવાબ બરાબર 116 ગ્રામ। હવે જોઈએ દાખલા નંબર 8, 608 ગ્રામમાંથી 353 ગ્રામ બાદ કરવાના, 608 ગ્રામમાંથી 353 ગ્રામ બાદ કરવાના, 8માંથી 3 જાય તો 5, 10 0 છે અહીંયા તો 0માંથી 5 બાદ ન થાય તો 10 કો લેવાનો, 10માંથી 5 જાય તો 5 અને 6 પહેલાની રકમ 5, 5માંથી 3 જાય તો 2, તો જવાબ કેટલો આવે? 255। તો અહીંયા લખવાનો જવાબ બરાબર 255 ગ્રામ। તો આવી રીતે દાખલાની ગણતરી કરવાની। હવે જોઈએ દાખલા નંબર 9, 32 કિગ્રા 500 ગ્રામમાંથી 18 કિગ્રા 250 ગ્રામ બાદ કરવાના છે, તો અહીંયા કિગ્રા અને ગ્રામની લાઈન દોરવાની, અહીંયા કિગ્રાની રકમમાં કિગ્રાની રકમ, ગ્રામની રકમમાં ગ્રામની રકમ, 32 કિગ્રા 500 ગ્રામ, નીચે 18 કિગ્રા 250 ગ્રામ। હવે શું કરવાનું? બાદબાકી કરવાની છે। શું બાદબાકી? 0ના 0, 0માંથી 5 ન જાય તો 10 કો લેવાનો, 10માંથી 5 જાય તો 5, 5 પહેલાની રકમ 4, 4માંથી 2 જાય તો 2, તો 250 ગ્રામ। 32માંથી 18 બાદ કરવાના, 2માંથી 8 ન જાય તો 12, 12માંથી 2માંથી 8 ન જાય તો 10 કો લેવાનો, 2માં 10 ઉમેરે તો 12 થાય, 12માંથી 8 જાય તો 4 અને 3 પહેલાની રકમ 2, 2માંથી 1 જાય તો કેટલા રહેશે? 14, 14 કિગ્રા 250 ગ્રામ। જવાબ કેટલો આવ્યો? 14 કિગ્રા 250 ગ્રામ। હવે જોઈએ દાખલા નંબર 10, 243 કિગ્રા 750 ગ્રામમાંથી 157 કિગ્રા 200 ગ્રામ બાદ કરવાના છે, તો કિગ્રા અને ગ્રામની લાઈન દોરવાની છે। શું કરવાનું? કિગ્રા અને ગ્રામની લાઈન દોરવાની, 243 કિગ્રા 750 ગ્રામ, 157 કિગ્રા 200 ગ્રામ, અહીંયા 0ના 0, 5માંથી 0 બાદ કરીએ તો કેટલા રહેશે? 5, 7માંથી 2 જાય તો 5, તો 550 ગ્રામ જવાબ આવ્યો। હવે કિગ્રાની બાદબાકી કરીશું, 3માંથી 7 ન જાય તો 10 કો લેવાનો, 3માં 10 ઉમેર તો 13, 13માંથી 7 જાય તો 6, 4 પહેલાંની રકમ 3, 3માંથી 5 જાય ન જાય તો પાછો 3માં 10 કો લેવાનો તો 13, 13માંથી 5 જાય તો 8 અને 2 પહેલાંની રકમ 1, તો જવાબ કેટલો આવ્યો? 86, 86 કિગ્રા 550 ગ્રામ। તો આવી રીતે આપણે દાખલાની ગણતરી કરવાની છે। હવે દાખલા નંબર 11, 705 કિગ્રા 800 ગ્રામમાંથી 358 કિગ્રા 350 ગ્રામ, કિગ્રા અને ગ્રામની લાઈન દોરવાની, 705 કિગ્રા 800 ગ્રામ, 358 કિગ્રા 350 ગ્રામ, તો અહીંયા 0ના અહીંયા બાદબાકી કરવાની છે, 0ના 0, 0માંથી 5 ન જાય તો 10 કો લેવાનો, 10માંથી 5 જાય તો 5, 8 પહેલાંની રકમ 7, 7માંથી 3 જાય તો 4, 450 ગ્રામ। હવે કિગ્રાની બાદબાકી કરીશું, 5માંથી 8 જાય ન જાય તો 10 કો લેવાનો, 15, 15માંથી 8 જાય તો 7, અહીંયા 0માંથી 5 ન જાય તો 9, 9માંથી 5 જાય તો 4 અને 7 પહેલાંની રકમ 6, 6માંથી 3 જાય તો 3, તો 347 કિગ્રા 450 ગ્રામ જવાબ આવે। કેટલો આવે? 347 કિગ્રા 450 ગ્રામ જવાબ આવે। હવે દાખલા નંબર 12, કિગ્રા અને ગ્રામ, અહીંયા રકમ આપેલી જ છે, ખાલી આપણે શું કરવાનું છે? બાદબાકી કરવાની છે। અહીંયા રકમ આપેલી છે, ખાલી આપણે બાદબાકી કરવાની છે। અહીંયા 0માંથી 8 ન જાય તો 10 કો લેવાનો, 10માંથી 8 જાય તો 2 અને 7 પહેલાંની રકમ 6, 6માંથી 8 જાય ન જાય તો ફરી 10 કો લેવાનો, 6માં 10 ઉમેરે તો 16,
16માંથી 8 જાય તો કેટલા રહેશે? 8. 3 પહેલાંની રકમ 2-2માંથી 1 જાય તો 182 ગ્રામ જવાબ આવ્યો. હવે 41માંથી 17 બાદ કરવા. 1માંથી 7 ના જાય તો 11. 11માંથી 7 જાય તો 4. 4 પહેલાંની રકમ 3. 3માંથી 1 જાય તો કેટલા રહેશે? 24. તો જવાબ કેટલો આવ્યો? 24×182 ગ્રામ. આવી રીતે દાખલાની ગણતરી કરવાની. હવે જોઈએ દાખલા નંબર 13. કિગ્રા અને ગ્રામ 545, કિગ્રા 668 ગ્રામ 336, કિગ્રા 185 ગ્રામ. 8માંથી 5 જાય, હવે બાદબાકી કરવાની. 8માંથી 5 જાય તો 3, 6માંથી 8 નો જાય તો 10 કો લેવાનો, 6માં 10 ઉમેરે તો 16, 16માંથી 8 જાય તો 8, અને 2 પહેલાંની રકમ 1, 1માંથી 1 જાય તો 0. હવે 545માંથી 366 બાદ કરવાના છે. 5માંથી 6 ન જાય તો 5માં 10 ઉમેરે તો 15, 15માંથી 6 જાય તો 9. 4 પહેલાંની રકમ 3, 3માંથી 3 જાય તો 0. 5માંથી 3 જાય તો 2 વસે તો 209 કિગ્રા 83 ગ્રામ જવાબ આવે. કેટલો આવે? 209 કિગ્રા 83 ગ્રામ જવાબ આવે. તો આવી રીતે આપણે દાખલાની ગણતરી કરવાની. હવે નીચે દાખલા નંબર 14. કિગ્રા અને ગ્રામ 18 કિગ્રા 750 ગ્રામ ખાંડ, 9 કિગ્રા 500 ગ્રામ ખાંડ. હવે બાદબાકી કરવાની. 0 ના 0, 5માંથી 0 જાય તો 5, 7માંથી 5 જાય તો 2, તો 250 ગ્રામ ખાંડ. હવે કિગ્રાની બાદબાકી કરીએ. 8માંથી 9 જાય, ન જાય તો 18 લેવાના, 10 કો લેવાના, 8માં 10 ઉમેરે તો 18 થાય, 18માંથી 9 જાય તો 9. અહીંયા 1 આપેલો છે, 1ની ઉપર પહેલાંની રકમ 0, અહીંયા 0 ના 0, તો જવાબ કેટલો આવશે? 9 કિગ્રા 250 ગ્રામ ખાંડ જવાબ આવશે. હવે અહીંયા કિગ્રા અને ગ્રામ 247 ગ્રામ, સોરી 247 કિગ્રા 900 ગ્રામ તલ, 129 કિગ્રા 750 ગ્રામ તલ. શું કરવાનું? બાદબાકી કરવાની છે. અહીંયા 0, અહીંયા 0માંથી 5 ન જાય તો 10 કો લેવાનો, 10માંથી 5 જાય તો 5, 9 પહેલાંની રકમ 8, 8માંથી 7 જાય તો કેટલા રહેશે? 1 રહેશે. કેટલા? 1, તો 150 ગ્રામ તલ. હવે 247માંથી 129 બાદ કરવાના. 7માંથી 9 જાય તો 7માં 10 કો ઉમેરવાનો, 7માંથી 9 ના જાય તો 10 કો ઉમેરવાનો, તો 17, 17માંથી 9 જાય તો 8. ચાર પહેલાંની રકમ 3, 3માંથી 2 જાય તો 1, તો જવાબ કેટલો આવશે? 118 કિગ્રા 150 ગ્રામ તલ. તો જવાબ આવશે 118 કિગ્રા 150 ગ્રામ તલ. તો આવી રીતે દાખલાની ગણતરી કરવાની. તો તમારે હોમવર્કમાં પેજ નંબર 167 લખવાનું છે. હવે આપણે જોઈએ પાછળ પેજ નંબર 168 ઉપર. પેજ નંબર 168, પ્રશ્ન નંબર 14. નીચેના પ્રશ્નોના માંગ્યા મુજબ જવાબ લખો. એમાં 56 કિગ્રા 247 ગ્રામ વટાણામાંથી 18 કિગ્રા 184 ગ્રામ વટાણા બાદ કરવાના છે. તો અહીંયા કિગ્રા અને લાઈન ગ્રામની લાઈન દોરી દેવાની. 56 કિગ્રા 247 ગ્રામ વટાણા, 18 કિગ્રા 184 ગ્રામ વટાણા. 7માંથી 4 જાય તો 3, 4માં 10 ઉમેરવાના, 18માંથી 8 જાય તો 6. અહીંયા 2 પહેલાંની રકમ 1, 1માંથી 1 જાય તો 1. પછી 56માંથી 18 બાદ કરવાના, 6 પહેલાંની રકમ 16, 6માંથી 8 ન જાય તો 6માં 10 ઉમેરવાના, તો 16, 16માંથી 8 જાય તો 8, અને 5 પહેલાંની રકમ 4, 4માંથી 1 જાય તો 3, તો 38 કિગ્રા 163 ગ્રામ વટાણ. કેટલો જવાબ આવે? 138 કિગ્રા 63 ગ્રામ વટાણ. તો આવી રીતના તમારે લખવાનું વટાણા એમ. તો આવી રીતના દાખલાની ગણતરી કરવાની છે. બાકીના બે દાખલા છે એ તમારે હોમવર્કમાં લખી દેવાના. આવી રીતે તમારે હોમવર્કમાં પેજ નંબર 167 પરના દાખલા ગણવાના છે હોમવર્ક.